લોધીકા તાલુકાના આ 5 ગામે સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. સર્વે ઓફિસમાં અધિકારીઓ ખેડૂતો પાસેથી 8-10 લાખ રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ PGVCLના કામમાં પણ ઢીલ જોવા મળતા કોઈ કાયમી અધિકારી મૂકવાની માંગ કરાઈ છે. લોધીકા તાલુકાના પાળ, કાંગસિયાળી, રાવકી, ઢોળરા સહિતના ગામોએ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો છે. આ અંગે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારના ખેડૂતો વીજ સમસ્યાથી પણ ત્રસ્ત છે, ત્યારે ભાજપના જ 5 આગેવાનોએ મળીને આગામી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો છે. ભાજપની સરકારમાં ભાજપના જ વિરોધને લઈને રાજકારણ ગરમાયું છે. સંકલ્પ યાત્રાનો જે રથ દરેક ગામમાં આવે છે, એ છેલ્લા 8 મહિનાથી અમારે પારડી PGVCLના એન્જિનિયર બદલવા માટે રજૂઆત છે, એ આજ દિવસ સુધી સંતોષ થયેલો નથી. જેથી કરી અને અમે આ રથનો બહિષ્કાર કરીએ છીએ. જે તારીખ હોય એ તારીખે અમારા ગામમાં રથ આવવો ન જોઈએ, અને કોઈ પણ જાતના સરકારી કર્મ જે પક્ષના કાર્યક્રમો હશે તેનો અમે બહિષ્કાર કરીએ છીએ. અમારી માંગ છેલ્લા 8 મહિનાથી આજે પારડી PGVCL એન્જિનિયરની બદલી કરવા માટે અવારનવાર રજૂઆત કરી ધારાસભ્યને ભાનુબેન, જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ, મોહનભાઈ, તાલુકા પ્રમુખને, પાર્ટીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ કમાણીને 8 મહિનાથી અમારી રજૂઆત કોઈ સાંભળી નથી અને રજૂઆતનો નિકાલ નથી આવ્યો. આજે ખેડૂત અને ગામવાસી હેરાન છે. અમે ત્રણેય ગામ ઢોળરા, કાંગસિયાળી અને પારડી અમે સાથે મળીને નક્કી કર્યું છે કે કોઈ બી સરકારી કાર્યક્રમ હોય અમે એનો બહિષ્કાર કરશું. એમ અત્યારે વિકાસ યાત્રા નીકળી છે, રથ આવે છે, અમે એનો બહિષ્કાર કરીએ છીએ. કે પછી કોઈ બી કાર્યક્રમ હોય અમે અમારા 3 ગામમાં નહીં થવા દઈએ, જ્યાં સુધી અમારે પારડી PGVCLમાં કોઈ સારા ઓફિસર એન્જિનિયર ન આવે ત્યાં સુધી.